ભુજ નગરપાલિકાએ હિસાબી વર્ષ 2016-17માં 11.50 કરોડ વેરા પેટે વસૂલ્યા છે, જે ગત વર્ષની વસૂલાત કરતાં 75 લાખ રૂપિયા વધુ છે, જેમાંથી મોટાભાગની રકમ નોટબંધી સમયે રદ થયેલી નોટોથી અને સરકારી કચેરીઓમાં આવેલા ચેક દ્વારા કરાઈ છે. ભુજ સુધરાઈની ટેક્સ સમિતિની મિટિંગ ચેરપર્સન રેશ્માબેન ઝવેરીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં પ્રકાશબા મનુભા જાડેજા, જગત વ્યાસ, કૌશલ મહેતા અને મયદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. ટેક્સ સુપરિન્ટેન્ડન્ટ અરવિંદસિંહ જાડેજાએ હિસાબી વર્ષ 2016-17માં મિલકતવેરા સહિતની વસૂલાતનો હિસાબ રજૂ કર્યો હતો, જેમાં 11,50,36,669 રૂપિયાની આવક બતાવાઈ હતી. નગરપતિ અશોકભાઈ હાથી અને કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ટેક્સ બ્રાન્ચના કર્મચારીઓની મહેનત થકી અશક્ય લાગતી વિક્રમી વસૂલાત થઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરપાલિકા વેરા વસૂલની કામગીરીમાં પહેલે તો હું ભુજની જનતાનો આભાર માનું છું કે ભુજના જે પોતાની પ્રોપર્ટી માલિકીની જગ્યા છે, મકાન છે, કોમર્શિયલ છે અથવા તો સરકારી પ્રોપર્ટી છે, એ લોકો જે અધિકારીશ્રીઓ, ભુજની જનતા જે નગરપાલિકાને શાસક આપે છે અને પોતાના મિલકતના વેરા ભરે છે, તો ભુજની જનતાનો આભાર માનું છું. નગરપાલિકાના પ્રમુખ તરીકે આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરપાલિકાના સ્ટાફ અને અમારી બોડીની મહેનતથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ટાર્ગેટમાં પાર પૂરેપૂરું પાડ્યા છીએ. આ વખતે 11.5 કરોડનો ટાર્ગેટ પૂરું પાડ્યું છે. ગઈસાલ કરતાં 75 લાખ રૂપિયા અમે વધારે વસૂલાત કરી લીધી છે. આજે છેલ્લા દિવસે 31 તારીખના 96 લાખ રૂપિયાની વસૂલાત આવી છે. આ વર્ષ 2016-17નો પૂરું થયો, હવે 17-18નો વર્ષ ચાલતા છે, તો 4 એપ્રિલથી અમારો નવો અપગ્રેડ આવી જશે. એનાથી જ અમે તે દિવસે જ અમે વસૂલાતનું ચાલુ કરશું. પહેલે તો બધાને બિલ ભજવવાનું ચાલુ કરશું, એના પછી બિલ ભજવ્યા પછી બધાને ઉઘરાણી અમે ચાલુ કરશું, એ પ્રમાણે ઝુંબેશ ચલાવશું આ વખતે પણ. હા, આ વખતે સરકારશ્રીની જે નોટબંધી આવી એનામાં અમને 4 કરોડ ઉપર રકમ જમા થઈ હતી. એનામાં ભુજની જનતાનો પણ અમને સાહસા કર્યો હતો અને ખાસ તો અમારા જે નગરપાલિકા સ્ટાફ છે, રાતના 2-2 વાગ્યા સુધી આ વસૂલાત માટે કામગીરી કરી, તો સ્ટાફનો હું આભાર માનું છું. આ સંસ્થાઓના લેણા બાકી છે, એના વસૂલાત જેના લેણા બાકી છે એ આપણે એ લોકો પાસે જઈને વસૂલી આવશું અથવા તો એ લોકોને ફોનથી જાણ કરશું, ભાઈ જે તે આગેવાનો જે સંસ્થા હશે કે ભાઈ તમારા લેણા બાકી છે, ભરપાઈ કરી જાઓ. અમે નગરપાલિકા દ્વારા કોઈના ઉપર પણ બળજબરી અથવા તો એને દિલને અથવા લાગણીને ઠેસ પહોંચે એવું કોઈ દિવસ નગરપાલિકાએ લેણા વસૂલ માટે કામગીરી નથી કરી. જે રૂટિંગ પ્રમાણે જે બિલ આપીએ છીએ એ બિલ અમે આપ્યા છે અને એ જ પ્રમાણે પ્રેમથી અમે નગરપાલિકાએ લેણા વસૂલ્યા કર્યા છે. જેના લેણા બાકી છે એ નગરપાલિકા દ્વારા વસૂલ કરવામાં આવશે અને જે જે સંસ્થાના અધિકારીઓ છે એ લોકો સાથે વાત કરી અને લેણા પૂરા વસૂલ કરશું. અમે લેણા તો કોઈના 2 વર્ષના અને કોઈને 4 વર્ષના લેણા બાકી છે. ટોટલ ડિમાન્ડ અમારી 16 કરોડની ઉપરની ડિમાન્ડ હતી, એનામાંથી અમે 11.5 કરોડ વસૂલ થયા છીએ, એટલે 71% ઉપર સમથિંગ આપણે લેણા વસૂલ કરી ચૂક્યા છીએ.